આજના સમયમાં યુવાધન પોતાનો મહત્તમ સમય મોબાઈલ પાછળ વેડફી રહ્યો છે, જેના કારણે બાળકો અને યુવાનોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. ત્યારે ખંભાતની કોલેજના એમકોમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ઉપવાસ જાગૃતિ માટે એક નવતર અભિયાન હાથ ધર્યું છે. ત્યારે આજે નવરાત્રી લઈને વિદ્યાર્થીઓ દ્વારા આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં મારે મોબાઈલના ઉપવાસ કરવા છે અંગેનો વિશેષ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે આજે ખંભાતની કોલેજના એમકોમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં મોબાઈલ ઉપવાસ અંગે જાગૃતિ આવે અને લોકો સોશિયલ મીડિયા પાછળ પોતાનો સમય બગાડે નહીં તે માટે મારે મોબાઈલના ઉપવાસ કરવા છે, ના સેટિંગ કરું ના ચેટિંગ કરું, મારી મા બાપના સપના પૂરા કરવા છે ગરબો રજૂ કર્યો હતો. આ ગરબો મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોબાઈલ છેલ્લા 4 વર્ષથી અમે ઈ ફાસ્ટિંગ એટલે કે મોબાઈલનો ઉપવાસ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે અને આ અભિયાનમાં અમારા આણંદ જિલ્લાના 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. હવે આ અભિયાન અમારું રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ જાય એ બાબતને પણ અમારા પ્રયત્નો છે, કારણ કે આ એક સમાજનો એક બહુ ઇનોવેટિવ અને ક્રિએટિવ થીમ છે કે મોબાઈલ પ્રત્યે વિદ્યાર્થીની સભાનતા આવે, એના ઉપયોગ પ્રત્યેની સભાનતા આવે. કારણ કે આજે તમે સર્વે જુઓ તો 54% સ્ત્રીઓ જે છે ઘરની, એ 54% સ્ત્રીઓ બાળકને ઘરકામ કરવા માટે મોબાઈલ વાપરવા આપી દેતી હોય છે. હવે મોબાઈલથી કેટલા બધા અત્યારે ફ્રોડ થાય છે, કેટલી બધી સેક્સટોર્શનના પ્રશ્નો ઊભા થાય છે અને વિદ્યાર્થીઓ ગેમ્સ ને આમાં એમની માનસિક ને મનોવૈજ્ઞાનિક સ્થિતિઓ પણ બદલાઈ જતી હોય છે, વ્યક્તિ ક્રૂરતા તરફ જતો હોય છે એવું લાગે છે. એટલે કે મોબાઈલનો સદુપયોગ કરે તો જ આ બધી બાબતોને અટકાવી શકીએ અને એના માટે અમે જનજાગૃતિ અભિયાન છેલ્લા 4 વર્ષથી શરૂ કર્યું છે અને આણંદ જિલ્લાના સમગ્ર જુદી જુદી કોલેજ અને ગામડાના વિદ્યાર્થીઓ 50,000 અમારા જોઈન થયા છે. આ ગરબો અમે લખ્યો છે મા બાપના સપના પૂરા કરવા માટેનો, એટલે એના શબ્દો છે વોટ્સએપ ના વાપરું, ફેસબુક ના વાપરું, મા બાપના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલના ઉપવાસ કરવા છે. આ એક નવી થીમ છે કે હવે વ્યક્તિએ મોબાઈલના ઉપવાસ કરવા પડશે. આ 21મી સદીમાં વ્યક્તિએ મોબાઈલનો ઉપવાસ એ જ શ્રેષ્ઠ ઉપવાસ એવું સાબિત થાય તો નવાઈની વાત નહીં. અમે આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે અમારા એમકોમ ડિપાર્ટમેન્ટના હેડ હસનભાઈ રાણા દ્વારા જે રચાયેલો વોટ્સએપ માટેનો જે ગરબો છે ઈ ફાસ્ટિંગ માટેનો એમના દ્વારા લખવામાં આવ્યો હતો અને અમારા એમએના વિદ્યાર્થીઓ દ્વારા એને ગાવામાં આવ્યો હતો અને અમે ખૂબ જ સારી રીતે નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ ગરબો ઉજવ્યો અને સાથે સાથે લોકોને એક મેસેજ પણ ફોરવર્ડ કર્યો કે તમે તમારો ટાઈમ, તમારો જે ગોલ્ડન ટાઈમ પીરિયડ છે મોબાઈલ પાછળ ના બગાડીને તમારા ભણતર પાછળ, તમારા બ્રાઇટ ફ્યુચર પાછળ વાપરો, એ જ અમારા આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. અને સાથે સાથે અમે લોકોને એ પણ સમજાવ્યું કે મોબાઈલનો તમારે ખાલી વેસ્ટ ઉપયોગ નથી કરવાનો પણ બેસ્ટ ઉપયોગ કરવાનો છે, બરાબર? કે તમે જે અલગ અલગ ગવર્મેન્ટ એક્ઝામિનેશન છે તમે એના ઘણા બધા પ્લેટફોર્મ ઓનલાઈન માધ્યમમાં તમને મળતા હોય છે એનો ઉપયોગ કરો અને તમારા ફ્યુચરને બ્રાઇટ બનાવો, એ જ અમારો મુખ્ય હેતુ હતો આજના ઈ ફાસ્ટિંગ કાર્યક્રમ. મોબાઈલનો ઉપવાસનો કાર્યક્રમ ખરી રીતે આપણે ઘણી જગ્યાએ તો અમુક કોલેજોમાં રાખતા પણ નથી, પણ આ કોલેજમાં ખૂબ સરસ એવું આયોજન હસન સાહેબે આ ગરબાનું આયોજન કર્યું, ગરબો બનાવ્યો, પોતે સ્વરચિત કર્યો હસન સાહેબે, અને સ્વરચિત કરી અને એને ડાળમાં બેસાડી અને ગાવાના પ્રયત્નો ઘણી જગ્યાએ અમે 2-3 જગ્યાએ ગાઈને આવ્યા છીએ અને આજે અમે આણંદના નવા બસ સ્ટેન્ડની અંદર છીએ કે તમારી સમક્ષ અમે રજૂ કરીશું. ચેટિંગ ના કરીએ, સેટિંગ ના કરો, ચેટિંગ ના કરો, સેટિંગ ના કરો, મા બાપના સપના પૂરા કરવા છે, મા બાપના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા.